काउंटर लगा हुआ है। दीकरी मने वालू लागे मौत मरी जाओ पण तारा ताबे न था। અને ઈ વખતે જાહલ છે નવખંડ ચિઠ્ઠી લખે કે જાહલ ચિઠ્ઠી મોકલે અને વાત જે નવખંડ પી અહીંયા સિદ્ધમાં રોકી મને સુમરે ઓલો હાલવા ન દે હમીર પણ એટલા જે શબ્દ નવગણ ના પાસે એ ચિઠ્ઠી પહોંચી જાય નવ લાખ દળપટક લઈ નવગણ તૈયાર થઈ જાય અને ક્યાં જાઓ ક્યાં જાઓ ક્યાં જાઓ તો બધા એના મોઢામાં જે શબ્દ નીકળતા હતા બેન જાહલ ની વારે જાવું છે ઘોડામાં આવીને એટલું કીધું ભાઈ જય માતાજી
તારણ નો નેહડો છે જેના વગર જવાય નહીં, પ્રસાદ લીધા વગર જવાય નહીં, નેહડામાં આવો. નવગણ વિનંતી કરે છે, માં બેનને કેદ કરી છે સુમરાઈ, સમયસર નહીં પહોંચો તો અઘટિત ઘટના ઘટી જાય. માં મારી પાસે ટાઈમ નથી, હું નહીં આવી શકું. અને છ દીકરીઓ સાઈડમાં વહી જાય અને એક દીકરી હાથમાં ત્રિશુળ છે, ભેળિયો વાળ્યો છે. ધીમે 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 આવી નવઘરની સામું જોઈને એટલું કીધું તું, નવઘર બેન પાસે જવાનો રસ્તો હું બતાવીશ, નીચે ઉતરી જાય. અને નવઘર ઓળખી ગયો આ જગદંબાનું તેજ કઈ ગલબ છે. સાહેબ નાની એવી ઠીકરાની કુરડીમાં માં ભગવતીએ ખીરનો પ્રસાદ તૈયાર કરી અને પોતાના દીકરાને જેમ માં પીરસવા માટે ઉતરી જાય એમ ધીમે 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 પીરસવા માટે ભગવતી ઉતરી ગઈ. સાહેબ પણ એક પછી બીજાને બીજા પછી બીજાને એમ કરતા 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 900,000 ફળકટને પીરસી ભગવતી પાછી નહીં આવી. પણ એ ઠીકરાની કુરડીમાંથી પ્રસાદ છૂટ્યો નહોતો, એ પીરસવા વાળી બીજી કોઈ નહોતી. સાહેબ આ વરૂડી ખોડિયાર હતી, એમાં પ્રસાદ છૂટ્યો નહીં. સમુદ્રના કિનારે લાવીને ભગવતી એટલું કીધું તો, હે નવઘણ આ દરિયો છે કે હા, એમાં તારા ઘોડા નાખ. નવઘણ વિચાર કરે કે માં દરિયો છે, મોજા ઉછળે છે, આમાં પાણી છે, આમાં મારા ઘોડા હાલશે કે? એકવાર દરિયાની અંદર તારા ઘોડાને નાખતો ખરો બાપ, આગળના પગે પાણીના છપછપિયા ઉડે, પાછળના પગે ધૂળની ડમરી નો ચડાવું તો વરૂડી ખોડિયારની ભલામણ.